गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना एग्जांपल सीखी रहा छी। तो चलो शुरू करिए। आजना आ भाग मां आपणे 12मा नंबर नो एग्जांपल जोईशुं। 56 सेमी त्रिज्या वाळा वर्तुळनी बे परस्पर लंब त्रिज्याओ, जुओ मित्रो लंब कीधुं छे, एने संगत लघु वृत्तांश नुं क्षेत्रफळ, गुरु वृत्तांश नुं क्षेत्रफळ અને લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધો। એટલે અહીંયા મિત્રો આપણે ત્રણ વસ્તુ શોધવાની છે। તો સૌપ્રથમ આપણે પહેલા તો વર્તુળ દોરી દઈએ કે 56 સેમી ત્રિજ્યા વાળું આ વર્તુળ છે, બરોબર। આ એનું કેન્દ્ર ઓ લઈએ, આ એ, આ બી, તો આ આપણી વર્તુળ થયું, આ એની ત્રિજ્યા 56 સેમી, બરોબર। હવે લંબ શબ્દ વપરાયો છે એટલે આ ખૂણાનું માપ કેટલું થાય મિત્રો આપેલું ન હોય, લંબ એટલે કાટખૂણો બને અને ત્યાં 90 અંશ થાય। તો અહીંયા આપણે લખી કાઢીએ કે થીટા બરાબર 90 અંશ અને આર બરાબર 56 સેમી આપણને આપેલા છે। હવે એના ઉપરથી સૌ પ્રથમ પહેલા આપણે મિત્રો જરૂર શેની છે તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે એટલે લઘુ વૃત્તાંશ આપણે શોધી કાઢીએ। તો અહીંયા આપણે લખીએ કે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા અને છેદમાં 360 અંશ। હવે પાઈ બરાબર કેટલા લખીએ, 22 છેદમાં 7 ગુણ્યા 360 અને ગુણ્યા આર એટલે 56 ગુણ્યા 56 અને ગુણ્યા થીટા એટલે 90, બરોબર। આ રીતે થાય। હવે આપણે છેદ ઉડાડી દઈએ તો જુઓ મિત્રો આમ મીંડે મીંડે ઉડી ગયા, 9 4 36, 7 8 56, 4 2 8 થાય। તો બરાબર કેટલા વધ્યા, 22 2 44 અને ગુણ્યા 56 ના 56। હવે આ બેનો આપણે ગુણાકાર કરીએ તો શું થશે જુઓ કે 56 ગુણ્યા 44 કરીએ તો 2 રકમ નું 0, 4 6 24, 4 5 20 ને 2 22, તો 4 6 24, 2 4 5 20 ને 2 22, 4 6 4 2। તો મિત્રો અહીંયા પહેલો જવાબ મળ્યો 2464 અને આટલા સેમી સ્ક્વેર, આ પરિણામ નંબર 1। એટલે પહેલો જવાબ આપણે અહીંયા શોધી કાઢ્યો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ। હવે તમારે ગુરુ વૃત્તાંશ નું શોધવાનું છે એટલે ગુરુ આ તમે શોધી કાઢ્યું, આ ભાગ તમે આખો શોધી કાઢ્યો લઘુ વૃત્તાંશ અને એ માપ આપણને મળ્યું 2464। હવે આ ઉપરનો ભાગ એને ગુરુ વૃત્તાંશ કહેવાય, પણ એ ક્યારે શોધી શકાય કે જ્યારે આખા વર્તુળનું ક્ષેત્રફળમાંથી તમે આ લઘુ વૃત્તાંશ બાદ કરો એટલે ઉપરનો ભાગ ગુરુ વૃત્તાંશ મળે। એટલે પહેલા હંમેશા મિત્રો આપણે શું શોધીશું, વર્તુળનું ક્ષેત્રફળ। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીશું પાઈ આર સ્ક્વેર અને પાઈ બરાબર 22/7 ગુણ્યા આર ત્રિજ્યા આપણે લઈ લઈએ 56/1 ગુણ્યા 56/1, 7 8 56 થાય, 22 × 8 8 2 16 એટલે 176/56 થશે। તો હવે આપણે 176/56 કરીએ તો 0 5 6 30, 5 7 35 ને 3 38, 3 5 1 5 ને 3 8, 6 6 36, 3 6 7 42 ને 3 45 નો પાંચડો વધી પડી 4 6 1 6 6 4 10। તો અહીંયા 6 5 8 9, તો કેટલા મળ્યા મિત્રો 9856। તો 9856 આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું સેમી સ્ક્વેર,
હવે એમાંથી આ આખા વર્તુળનું શોધ્યું, એમાંથી આ ટુકડો બાદ કરો એ લઘુ વૃત્તાંશ છે, અને એને બાદ કરીએ એટલે આ ઉપરનો ભાગ આપણને મળી જાય. તો આપણે સૂત્ર લખીએ કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ અને ઓછા એમાંથી લઘુ વૃત્તાંશ આપણે બાદ કરીએ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ એટલે મળી જાય. એટલે મિત્રો શું કર્યું સમજો જરા, આપણે આ પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું, એમાંથી આટલો ભાગ આપણે કાપી નાખ્યો, બાદ કર્યો, આને શું કહેવાય, આને લઘુ વૃત્તાંશ કહેવાય આટલો ભાગ, જ્યારે આને શું કહેવાય, ગુરુ વૃત્તાંશ કહેવાય, બરોબર. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 9856 અને ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 2464 મળ્યા, એ બેની બાદ બાકી કરી નાખીએ તો શું થશે જુઓ કે 9856 માઇનસ 2464, તો 6 માંથી 4 જાય તો 2, 15 માંથી 6 જાય તો 9, 7 માંથી 4 જાય તો 3, 9 માંથી 2 જાય તો 7, તો કેટલા મળ્યા મિત્રો 7392 મળ્યા. આ બીજો જવાબ આપણને મળી ગયો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, પણ અહીંયા એકમ આપણે લખવો પડશે, ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર, અને આ આપણું બીજું પરિણામ મળ્યું. હવે આ ગુરુ વૃત્તાંશ શોધી કાઢ્યું, હવે શું કહે છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. લઘુ વૃત્તખંડ એટલે આ ભાગ, લઘુ વૃત્તાંશ પકડવો પડે આ ભાગ, આ લઘુ વૃત્તાંશ કહેવાય. હવે તમારે શોધવાનું કયું છે સમજો જરા, આ નીચેનો ભાગ આટલો જે છે આ લઘુ વૃત્તખંડ શોધવાનો છે, એટલે તમારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે. એ તો શોધી કાઢ્યું આરે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 2464, એમાંથી આ ત્રિકોણ બાદ કરવો પડે, ત્રિકોણ ઓ એ બી, આ ત્રિકોણ, અને એ કેવો છે કાટખૂણો, તો કાટખૂણો હોય તો આપણે અહીંયા લખી કાઢીએ કે ત્રિકોણ એ ઓ બી, આ ભાગ આપણે લઈ લઈએ આમ આટલો ભાગ, હા, તો એ ઓ બી નું ક્ષેત્રફળ બરાબર. હવે જુઓ અહીંયા કાટખૂણો છે એટલે કાટકોણ ત્રિકોણ કહેવાય, એટલે એનું સૂત્ર આવે 1/5 ગુણ્યા પાયો ગુણ્યા વેદ, એટલે કે OA ગુણ્યા OB, અને માટે 1/5 ગુણ્યા OA એટલે પણ 56, આ ત્રિજ્યા હોય છે, ત્રિજ્યાના માપ સરખા હોય. હવે શું કરી નાખીએ સમજો, છેદ ઉડાડીએ તો 2 2 2 4 2 8 16, તો 56 ગુણ્યા 28 થાય. હવે આપણે 56 ગુણ્યા 28 કરીએ, 56 ગુણ્યા 28, 0 2 6 12 2 5 10 નહીં 11, 8 6 48 નો આઠડો, 8 5 40 ને 4 44, 8 4 2 6 4 1 5 કેટલા આવ્યા, 1568 આવ્યા. તો 1568 આટલા સેમી સ્ક્વેર આપણને જવાબ મળ્યો, બરોબર. આ ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ મળી ગયું. હવે શું કરવાનું, આપણે શોધવાનું શું છે લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ એટલે શું મિત્રો, તો આપણે આ નીચેનો ભાગ આ શોધવાનો છે, આ આ ભાગ, આને લઘુ વૃત્તખંડ કહેવાય, લઘુ વૃત્તખંડ કહેવાય. તો શું કરવું પડે, આ આખો ભાગ એટલે લઘુ વૃત્તાંશ માંથી આ ત્રિકોણ બાદ કરીએ એટલે નીચેનો ભાગ મળી જાય. તો આપણે અહીંયા લખીએ કે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ ઓ બી નું, એટલે કે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ
માંથી માઇનસ ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ તો શું કરી નાખીએ લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ હવે જુઓ મિત્રો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ આ રહ્યું તમે શોધી કાઢ્યું છે તો એ કેટલું મળ્યું આપણને 2464 માઇનસ ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ આ રહ્યું 1568 અને આ બે ની બાદ બાકી કરો તો શું થશે જુઓ કે 2464 માઇનસ 1568 14 માંથી 8 જાય તો 6 5 15 માંથી 6 જાય તો 9 અહીંયા 3 13 માંથી 5 જાય તો 8 તો કેટલા આવ્યા મિત્રો 896 મળ્યા તો આ આપણો ત્રીજો જવાબ પણ અહીંયા મળી ગયો આટલા સેમી સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલે આ ત્રીજો જવાબ તો આ રીતે મિત્રો 4 માર્ક્સ માં એક્ઝામ્પલ પૂછી શકાય તો એની અંદર જુઓ પહેલા આપણે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધ્યું ત્યારબાદ આપણે ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધ્યું અને ત્યાર પછી આપણે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધ્યું તો આ રીતે મિત્રો બોર્ડમાં પદ્ધતિસર આપણે એક્ઝામ્પલ ગણવાના છે તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ